બદલાતા કુટુંબો ભાગ બે, બદલાતું જીવન। આગળના વિડિયોમાં આપણે જોયું કે કેવી રીતે બાળકોના આવવાથી માતા પિતાના જીવનમાં બદલાવ આવી જાય છે। પ્રસ્તાવના આ વિડિયોમાં આપણે જોઈશું નવી જગ્યાએ વસવાટ કરવાથી પડતી મુશ્કેલીઓ વિશે, લગ્ન જીવન પછી જીવનમાં આવતા બદલાવ વિશે અને નાની ઉંમરમાં છોકરીઓના લગ્ન કરવાથી તેમના શિક્ષણમાં પડતી મુશ્કેલીઓ વિશે, અને અંતમાં આપણે પરિવારનું વૃક્ષ બનાવતા શીખીશું। આજે રિયા પોતાના રૂમમાં ઉદાસ બેઠી છે અને મોતી પણ તેની પાસે બેઠો છે। રિયાના દાદાજી આ જોઈને તેની પાસે આવી જાય છે। અરે રિયો, શું થયું? આટલી બધી ઉદાસ કેમ છે? દાદાજી, મારી મિત્ર સીમા આ શહેર છોડીને જઈ રહી છે। તેના પિતાજીને બીજી જગ્યાએ નોકરી મળી છે। કઈ વાંધો નહીં રિયા, તારે સીમા સાથે ફોન પર વાત કરી લેવાની। હા દાદાજી, એ તો હું કરીશ, તો પણ શું તમારે કે તમારા મિત્રને બીજા શહેરમાં જઈને વસવું પડ્યું છે? તેમાં કોઈ મુશ્કેલીઓ પડે છે? કેમ પડે છે? ખબર છે રિયા, ભાગલા પડ્યા ત્યારે મારે પણ ઘર છોડીને જવું પડ્યું હતું, ત્યારે મને પણ ખરાબ લાગ્યું હતું। હું પણ મારા મિત્રો વિશે વિચારતો હતો। દાદાજી, મારી તો એક જ મિત્ર જાય છે, પણ તમારે તો બધા જ મિત્રોને છોડવા પડ્યા હશે, તો તમે શું કર્યું હતું? રિયા, એ સમયમાં ફોનની સુવિધા ન હતી, માટે મિત્રો સાથે મારી વાત થતી ન હતી, પણ ધીમે ધીમે સમયની સાથે સાથે મેં નવા મિત્રો બનાવી દીધા। પણ રિયા, તું તો બંને કામ કરી શકે છે, નવા મિત્રો પણ બનાવી શકે છે અને જૂના મિત્રો સાથે ફોન પર વાત પણ કરી શકે છે। પણ દાદાજી, શું તમને તમારા જૂના મિત્રોની યાદ નથી આવતી? યાદ તો આવતી હતી રિયા, પણ થોડા સમય પછી મારે પણ નવા મિત્રો બની ગયા, તેમજ તારા દાદી સાથે લગ્ન થઈ ગયા, પછી નવા જીવનમાં વ્યસ્ત થઈ ગયા। દાદી સાથે લગ્ન આટલા જલ્દી? હા રિયા, એ સમયમાં લગ્ન ખૂબ જ વહેલા થતા હતા। તો દાદાજી, તમે અને દાદી બંને શાળા કે કોલેજ નહોતા ગયા? મેં તો લગ્ન પછી મારી શાળા અને કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યો, પણ છોકરીઓને લગ્ન પછી શાળા અને કોલેજનો અભ્યાસ કરવો મુશ્કેલ હતો, એટલા માટે તારા દાદીને હું ઘરે જ ભણાવતો હતો। શું તમે એવા માણસને જાણો છો જેના લગ્ન નાની ઉંમરમાં થયા હોય? શું તમને આ યોગ્ય લાગે છે? દાદાજી, અત્યારે પણ નાની ઉંમરમાં લગ્ન થવાથી છોકરીઓનું ભણતર છૂટી જાય છે? અમુક જગ્યાએ આવું થાય છે, પણ આજકાલ લગ્ન પછી ભણવા માટે સુવિધાઓ વધી ગઈ છે રિયા। એ કેવી રીતે? જેમ કે આંધ્રપ્રદેશમાં એક ખાસ કેમ્પ યોજવામાં આવે છે, જેમાં નાની ઉંમરમાં લગ્ન કરેલ છોકરીઓને આગળ ભણવામાં મદદ કરવામાં આવે છે। આ જ રીતે રંગારેડી જિલ્લાના પંચાયતના માણસો આવી જ રીતે નાની ઉંમરમાં લગ્ન કરેલ છોકરીઓને આગળ ભણવામાં મદદ કરે છે। આ તો ખૂબ જ સરસ વાત છે દાદાજી, શું તમે જણાવી શકો છો કે નાની ઉંમરમાં લગ્ન કરેલ છોકરીઓને કેવી રીતે શિક્ષણ આપવામાં આવે છે? દાદાજી, શું તમારી પાસે તમારા લગ્નના ફોટા છે? ના રિયા, એ સમયે કેમેરાની સુવિધાઓ ન હતી, પણ તારા માતા પિતાના લગ્નના ફોટા છે, શું તારે જોવા છે? હા દાદાજી, જરૂર।
આ જોરિયા તારા માતા પિતાના જૂના ફોટા. વાહ, બંને કેટલા અલગ લાગે છે. આ તેમના લગ્નના થોડા મહિનાઓ પછીનો ફોટો છે. તેમના લગ્ન પછી કેટલું બધું બદલાઈ ગયું છે. શું બદલાઈ ગયું છે દાદાજી? શું તમે તમારા પરિવારમાંથી કોઈના લગ્નમાં ગયા છો? તમને શું લાગે છે લગ્ન પછી શું શું બદલાય છે? રિયા, એક બાજુ મારું ઘર ખાલી ખાલી લાગી રહ્યું હતું અને તારા પિતાજીના ઘરમાં એક નવું સભ્ય આવ્યું હતું. તારા માતા પિતાનું જીવન આગળ વધી રહ્યું હતું એટલામાં તારો જન્મ થવાથી નવી પેઢીની શરૂઆત થઈ હતી અને હું દાદાજી બની ગયો. પેઢી દાદાજી, આ પેઢી શું છે? પેઢી એટલે જનરેશન રિયા. જેમ કે તારો કાકા અને તારા પિતા એક પેઢીના છે અને તું બીજી એક પેઢીની. હા રિયા, અહીંયા હું તને તારા પરિવારનું વૃક્ષ બનાવીને બતાવું. પરિવારનું વૃક્ષ? એ શું હોય છે દાદાજી? મેં તો આજ સુધી આવું કોઈ વૃક્ષ જોયું નથી. શું તમને ખબર છે પરિવારનું વૃક્ષ કેવી રીતે બનાવાય છે? ચાલો રિયાની સાથે આપણે પણ પરિવારનું વૃક્ષ બનાવતા શીખીએ. દાદાજી પરિવારનું વૃક્ષ કંઈક આવી રીતે બનાવે છે. દાદાજી, પરિવારનું વૃક્ષ કેટલું સરસ બન્યું છે. એમાં આપણા પરિવારના બધા જ સભ્યો છે અને મોતી પણ છે. હા, જોયું છે ને તારા દાદાજી કેટલા જ્ઞાની છે. સાચી વાત, આ પરિવારનું વૃક્ષ હું આજે માતા પિતાને બતાવીશ. હા, જરૂરથી બતાવજે રિયા. હવે શું મારી સાથે બગીચામાં આવીને વૃક્ષના પરિવારને જોઈશ? ચલો દાદાજી. મોતી, તું પણ અમારી સાથે ચાલ. દાદાજી, રિયા અને મોતી બગીચામાં જવા માટે ચાલતા થાય છે. સારાંશ: આ વિડીયોમાં આપણે જોયું બીજી જગ્યાએ રહેવા જવાથી પડતી મુશ્કેલીઓ, લગ્ન પછી આવતો બદલાવ, ઓછી ઉંમરમાં છોકરીઓના લગ્ન થઈ જવાથી તેમના શિક્ષણમાં આવતો બદલાવ, અંતમાં આપણે પરિવારના વૃક્ષ વિશે જાણ્યું.